नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी YouTube चैनल मा। तो मित्रों, जे 5 जून 2022 ना रोज मुख्य सेविकानी लिखित कसोटी लेवामां आवशे, तो आ लिखित परीक्षानो अभ्यासक्रम केवो रहेशे तेना विशे आजना वीडियो मा चर्चा करीशुं। वीडियो नी शरूआत करीए ते पहेला वीडियो गमे तो अवश्य लाइक अने शेर करी देजो, चैनल मा नवा होय तो अवश्य चैनल ने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों, वीडियो नी शरूआत करीए। तो मित्रों, जीपीएसएसबी એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે મુખ્ય સેવિકા વર્ગ 3 ની ભરતી બહાર પાડી છે, હવે તેમાં જે સિલેક્શન પ્રોસેસ છે તે સ્પર્ધાત્મક કસોટીના આધારે કરવામાં આવશે। એટલે કે મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોની અહીં એક હેતુલક્ષી પ્રકારની પરીક્ષા લેવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો એમસીક્યુ ટાઈપના પ્રશ્ન પૂછવામાં આવશે। એટલે કે એક પ્રશ્નની નીચે અલગ અલગ 4 ઓપ્શન હશે, તેમાંથી સાચો ઓપ્શન ગોતી તમારે ઓએમઆર શીટમાં ટિક કરવાનો રહેશે। અહીં મિત્રો, એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે કુલ 150 પ્રશ્ન હશે અને 150 માર્કનું પેપર હશે। જે પેપર લખવા માટે તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવશે। વાત કરીશું અહીં કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્કનું પૂછવામાં આવશે। તો અહીં મિત્રો, જનરલ નોલેજ એટલે કે જીકે ને લગતા જે પ્રશ્ન છે તે કુલ 35 પ્રશ્ન અને 35 માર્કના રહેશે, કે જે પેપરની જે ભાષા છે તે ગુજરાતી રહેશે। એટલે કે જીકે ને લગતા જે પ્રશ્ન પૂછવામાં આવશે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ગુજરાતી ભાષા અને ગુજરાતી ગ્રામર છે એટલે કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ છે, તો તેને લગતા કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે અને તે 20 માર્કના રહેશે અને તે પણ ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરને લગતા જે પ્રશ્ન છે તે પણ 20 પ્રશ્ન અને 20 માર્કના રહેશે, તે મિત્રો ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો, જે મુખ્ય સેવિકાની પોસ્ટ છે તે પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે। ત્યાર પછી ટેકનિકલ જે નોલેજ છે અથવા તો મિત્રો તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેને લગતા ક્વેશ્ચન છે તે પૂછવામાં આવશે અને તે કુલ 75 પ્રશ્ન અને 75 માર્કના રહેશે। મિત્રો, તે પ્રશ્ન પણ ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। અહીં માત્ર જે ઇંગ્લિશના પ્રશ્ન છે તે જ ઇંગ્લિશમાં પૂછવામાં આવશે, બાકી તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે। તો આવી રીતે કુલ 150 પ્રશ્ન હશે અને 150 માર્કનું પેપર રહેશે, કે જે પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। વાત કરીશું મિત્રો, અહીં જે જીકે એટલે કે જનરલ નોલેજને લગતા જે 35 પ્રશ્ન છે તે કયા કયા સબ્જેક્ટમાંથી પૂછવામાં આવશે, તો અલગ અલગ 11 સબ્જેક્ટમાંથી જીકે ને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। આ 11 સબ્જેક્ટ ક્યાં ક્યાં રહેશે, તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ ને લગતા દાખલાઓ એટલે કે રીઝનિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે। ત્યાર પછી તો કે ગુજરાત અને ભારતનો ઇતિહાસને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાત અને ભારતના કલ્ચરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાત અને ભારતની જીઓગ્રાફી એટલે કે ભૂગોળને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે, રમત ગમતને લગતા પ્રશ્ન હશે, ત્યાર પછી ભારતનું રાજકારણ અને ભારતનું બંધારણ વિશે પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી પંચાયતી રાજ વિશે પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે તે તમામ યોજનાઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવશે, ત્યાર પછી ભારતની અર્થવ્યવસ્થા વિશે પ્રશ્ન પૂછવામાં આવશે, સામાન્ય વિજ્ઞાનને લગતા પ્રશ્ન હશે, પર્યાવરણને લગતા પ્રશ્ન હશે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશનને લગતા પ્રશ્ન હશે, એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે તેમને લગતા ક્વેશ્ચન પણ અહીં પૂછવામાં આવશે। ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજે રોજના જે બનાવો હોય છે જેને આપણે વર્તમાન પ્રવાહ કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તો તે કરંટ અફેરને લગતા પણ પ્રશ્ન પૂછવામાં આવશે। તો અહીં જે જીકે ને લગતા કુલ 35 પ્રશ્ન પૂછવામાં આવ્યા એમ છે તે અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। મિત્રો, અહીં જે તમામે તમામ પ્રશ્ન છે એટલે કે 150 પ્રશ્ન છે તે આપણે જેમ આગળ વાત કરી તેવી જ રીતે એમસીક્યુ ટાઈપના હશે। વાત કરીએ હવે મિત્રો માઇનસ પદ્ધતિ વિશે, તો અહીં મિત્રો તમામ પ્રશ્નના જવાબ આપવા તમારે ફરજિયાત રહેશે। જો તમે પ્રશ્નના જવાબ નહીં આપો તો માઇનસ પદ્ધતિ છે તે લાગુ પડશે। કઈ જગ્યાએ માઇનસ પદ્ધતિ લાગુ પડશે, તો મિત્રો તમે ઓએમઆર શીટમાં જો પ્રશ્નનો જવાબ સાચો આપશો તો ત્યારે તમને અહીં 1 માર્ક મળવા પાત્ર થશે, પરંતુ ઓએમઆર શીટમાં તમે પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો ત્યાં તમારે માઇનસ પદ્ધતિ લાગુ પડશે। હવે મિત્રો, જો ખોટો જવાબ આપશો તો તમે જે સાચા પ્રશ્નનો 1 માર્ક મેળવેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એવી જ રીતે મિત્રો, જો તમે ઓએમઆર શીટમાં એક પણ વિકલ્પ ટિક નહીં કરો એટલે કે ઓપ્શન ખાલી છોડી દેશો તો પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે, તમને જે સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે।
એવી જ રીતે OMR શીટ માં એક કરતા વધારે વિકલ્પ ને ટિક કરો છો અથવા તો વિકલ્પ ટિક કરવા ટાણે કોઈ પણ પ્રકારની ચેકચા કરો છો તો પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે। તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। હવે મિત્રો પ્રશ્નની નીચે અલગ અલગ 4 ઓપ્શન હશે તેમાંથી તમે એક પણ ઓપ્શન ટિક કરવા નથી માંગતા તો મિત્રો OMR શીટ માં ઈ વિકલ્પ કરીને એક એક્સ્ટ્રા વિકલ્પ જોવા મળશે તે તમારે ઈ વિકલ્પને ટિક કરી દેવાનો રહેશે। જો તમે ઈ વિકલ્પને ટિક કરી દેશો તો મિત્રો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ OMR શીટ માં એક પણ વિકલ્પ ટિક નહીં કરો તો તમને જે 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો તમારે પ્રશ્નનો જવાબ નથી આપવો તો મિત્રો તમારે OMR શીટ માં ઈ વિકલ્પને ટિક કરવાનો રહેશે। તો આવી રીતે OMR શીટ માં 150 એ 150 જવાબ ટિક કરવાના રહેશે, તમામ પ્રશ્નના જવાબ જે તે ટિક કરવાના રહેશે। જો તમે એક પણ વિકલ્પ ટિક નહીં કરો તો ત્યાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, પરંતુ ઈ વિકલ્પને ટિક કરશો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ પડશે નહીં। તો આ રીતે મિત્રો કુલ 150 માર્કનો પેપર રહેશે અને જે પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં, ત્યાં સુધી જય હિન્દ।